યોજાશે, જેના માટે 120 મિનિટનો સમય ફાળવવામાં આવશે। પરીક્ષામાં વિવિધ વિષયો પ્રમાણે ગુણાભાર પણ નક્કી કરાયો છે, જેમાં 80 માર્કના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાશે, જેમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ગુજરાતની સંસ્કૃતિ, ભારતનું બંધારણ, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, કમ્પ્યુટરને લગતા પ્રશ્નો, રીઝનિંગ, પર્યાવરણ અંગેના પ્રશ્નો, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વર્તમાન પત્રોમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। ત્યારબાદ 50 માર્ક્સના ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણના પ્રશ્નો પૂછાશે। સાહિત્યમાં ગુજરાતના લેખકો, કવિઓ અંગે પ્રશ્નો પૂછાશે, જ્યારે કે ગુજરાતી વ્યાકરણમાં છંદ, અલંકાર, સમાસ સહિતની બાબત અંગેના પ્રશ્નો પૂછાઈ શકે છે। આ સિવાય 40 માર્કનું અંગ્રેજી ગ્રામર પૂછાશે, જ્યારે કે 30 માર્ક્સમાં ગણિત અને તાર્કિક કસોટીઓને લગતા પ્રશ્નો પૂછાશે। આ પરીક્ષામાં 0.25% નેગેટિવ માર્કિંગ રહેશે, એટલે કે 4 ખોટા જવાબનો 1 માર્ક કપાશે। પાર્ટ 2ની પરીક્ષાની વાત કરીએ તો તે પણ 100 માર્કનું પેપર હશે અને જેના માટે 1.5 કલાકનો સમય આપવામાં આવશે, જેમાં 20 ગુણ એક્સેલ શીટના હશે, ઈમેલ કરવાની પદ્ધતિના 20 માર્ક હશે, 20 માર્ક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના હશે, જ્યારે કે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવતા ટેન્ડર નોટિસના હશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આપણે આજ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા આપણી સાથે એક ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે, રાજભાઈ, તેમનો પ્રશ્ન જાણી લઈએ। જી રાજ, જણાવો આપનો સવાલ શું છે। હા મેડમ, નમસ્કાર। મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે 2011ની અંદર, અને અત્યારે હાલમાં મારી એ છે 31મો વર્ષ મારો ચાલી રહ્યો છે, અને મને હેલો જી જી આપનો સવાલ જણાવો। અને મારે પણ એવી ઈચ્છા છે કે હું પણ એક કોઈ ગુજરાતની ગવર્નમેન્ટ સંસ્થાની અંદર હું પણ એક સારી રીતે જોબ કરું અને મારા પરિવારને પણ એક સારી રીતે એક ઓળખાણ મળે જી। એટલે આપનો સવાલ શું છે કે આપ એલિજિબલ છો કે કેમ? મેડમ, હા, ખાલી મારે એ જ પૂછવાનું છે હું એલિજિબલ છું અને કેવી રીતે એનો ફોર્મ ભરાવી શકાય અને માહિતી ક્યાં છે, એ જ માહિતી આજે આપણે આ કાર્યક્રમમાં આપવાની છે। તો પ્રફુલ્લજી, તમને જે સવાલ છે તેનો જવાબ આપશો। તમે જે અત્યારે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 31 વર્ષ છે અને તમે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે સચિવાલય વિભાગની અલગ અલગ પ્રકારની 152 જગ્યાઓ આવી છે, બરાબર, તો બધાને આ જ મોટો પ્રશ્ન હતો કે 25 વર્ષથી તૈયારી કરતા હોય, 30 વર્ષની ઉંમર થાય, કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ હોય અને એની ઉંમર પૂરી થઈ જાય, એટલે ગુજરાત સરકારે જે પેલું મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે, બરાબર, જે 5 વર્ષની છૂટછાટ આપેલી છે એ આની અંદર આવી જાય। ધારો કે 16/11/2015 સુધી ઓપન કેટેગરી એટલે કે જે સામાન્યમાં કોઈ પણ વ્યક્તિ આવતી હોય તો 35 વર્ષની ઉંમર સુધી એ ફોર્મ ભરી શકશે। બીજું કે ઓપન કેટેગરીની મહિલાઓ હશે તેને 5 વર્ષની એની અંદર છૂટછાટ આપેલી છે, અને જો કોઈ અનામતના વ્યક્તિ છે એસસી એસટી ઓબીસી તો એને જે મળવાપાત્ર પહેલા જે અનામત હતી કે ભાઈ 5 વર્ષ જે જનરલ કેટેગરીના હોય એના કરતાં વધારેને મળે, તો અહીંયા એક શોર્ટ વાત એ છે કે જનરલ કેટેગરીનો કોઈ પણ ઉમેદવાર 35 વર્ષની ઉંમર સુધી આ ફોર્મ ઓજસ ઉપરથી ઓનલાઈન ભરી શકશે, અને જે એસસી એસટી ઓબીસી છે એ 40 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકશે, બરાબર। એટલે તમે 31 વર્ષ છે, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર 16 તારીખ પહેલા ફોર્મ ભરી દો, એટલે તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે, એની જે તમારી ફી ભરવાની હશે પોસ્ટમાં એ તમે 19 તારીખ સુધી ભરવાની છે, એ તમે ભરી દો તો તમે પરીક્ષા માટે એલિજિબલ થશો। અને આ જે પરીક્ષા છે ને એ ડિસેમ્બર 2015 અથવા તો જાન્યુઆરી 2016 એવું જાહેરાતની અંદર લખેલું છે, એટલે તમારી જોડે ઘણો બધો સમયગાળો ઓછો છે, 11મો મહિનો તમે ગણી લો, 12મો ગણો, અને 12માના એન્ડમાં અથવા તો જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં આવે પરીક્ષા તો તમને 45 કે 36 દિવસ કરતાં વધારે સમયગાળો મળશે નહીં, ભલે તમે ગ્રેજ્યુએટ રહ્યા પણ સમયગાળો ઓછો છે તો આનો જે અભ્યાસક્રમ છે એ તમે તૈયાર નહીં કરી શકો જી। ખાસ કરીને સૌથી પહેલા તો આપણે એ વાત કરીએ કે ફોર્મ કેવી રીતે ભરવું જોઈએ અને ફોર્મને ભરવાની છેલ્લી તારીખ કઈ છે? અહીંયા ફોર્મ ભરવાની એકદમ ટૂંકો સમયગાળો ગણી શકાય, ધારો કે 30 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ તો આજથી આપણે ગણીએ તો આજે 1 તારીખ થઈ, 16 તારીખ સુધી ફોર્મ ભરાશે, એટલે 16 દિવસ વધ્યા છે, બરાબર। બીજું કે ઓજસ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, અને ફોર્મ ભર્યા પછી એની અંદર જે એની ફી છે એ પોસ્ટની અંદર જઈને ભરવાની છે, એટલે ધારો કે આ 1લી તારીખ પહેલાં કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ફોર્મ નહીં ભરાય, વચ્ચે કોઈ બેંકની રજાઓ કે તે આવતી હોય તો એની અંદર જે એના પેમેન્ટ ભરવાનું છે, અથવા તો જે પોસ્ટની રજાઓ આવતી હોય તો એમાં પેમેન્ટ ભરવાનું 19 તારીખ સુધી, અને દિવાળીનો માહોલ છે એટલે બધા રજાઓ વિશે વિચારે, એટલે શક્ય એટલું વહેલું ફોર્મ ભરી દેવું જોઈએ, નહીં તો પછી પાછળથી શું થાય કે ફોર્મ ભરવાનું રહી જાય તો જે પરીક્ષા પણ તમારું સ્વપ્ન છે એ દરેક ઉમેદવારનું અધૂરું રહેશે જી। ખાસ કરીને જો વાત કરવામાં આવે, સચિવાલયમાં જગ્યા પડી છે અને તેની અંદર કેટલી સંખ્યા લેવાના છે, કેવી રીતે લેવામાં આવશે, જનરલ કેટેગરીમાં શું હશે આપ જણાવશો? અહીંયા આપણે જોઈએ તો જે 152 જગ્યાઓ છે, બરાબર, એ સચિવાલયના વિભાગોની અંદર
सीनियर क्लार्क वर्ग त्रणनी है एट्ले जनरली एवं बनतु जुनियर क्लार्क एम सीनियर क्लार्क में जाता अहियाँ ए व्यक्ति डायरेक्ट सीनियर क्लार्क में जाए तो बे प्रकार फायदा था एक तो डायरेक्ट सीनियर क्लार्क में जैसे बीजू के पगार जैसे ये जुनियर क्लार्क करता वधारे छे त्रीजी वस्तु कि अहियाँ चार एक अलग अलग प्रकार विभागों से आखी जाहरात है सौथी पहला आप जो तो नाणा विभाग में 69 जेटला सीनियर क्लार्क लेवाना है एनी अंदर जे सामान्य ज्ञान उम्मीदवारों तरीके पुरुष तरीके गणे तो 23 जेटली संख्या तो महिलाओं की 12 है अने जे SC-BC है एनी अंदर पुरुषों की 13 जेटली विविध संख्याओं आपेली है बीजो आप विभाग जो गृह विभाग जेमा नशाबंदी और आबकारी खाता की कचेरी है एनी अंदर 17 जेटला उम्मीदवार लेवाना है बीजू सामाजिक न्याय और अधिकारिता विभाग जो समाज कल्याण विभाग है एनी अंदर कुल आप गणी तो 21 जेटला है एट अलग अलग कर अन्न नागरिक पुरवठा विभाग है सचिवालय एनी अंदर 32 जेटली जगह एट्ले कि 152 जेटली जगह है अँ कॉम्पिटिशन घनी बड़ी वधारे रहेशे 152 जगह है बराबर जे 35 वर्ष की उम्र सुधी ओपन न कोईपण उम्मीदवार फॉर्म भरी सकते SC-ST-OBC 40 वर्ष की उम्र सुधी फॉर्म भरी सकते एट्ले कि गई वक्त तलाटी जेटला बाकी रही गया था बराबर जे फेल थे 1500 उपर गणी ने तो खरेखर जो फॉर्म भराया तो 3-4 लाख की उपर जता रहे एट आनी कॉम्पिटिशन के लिए टफ थी जाए तुम विचारी सको बीजू के आनी अंदर जाहरात में जोगवाई है कि आना 3 गणा उम्मीदवार પાસ કરશે એ લોકો 3 ગણા જે પાસ થયા છે એ કોમ્પિટિટર નો ટેસ્ટ આપી શકશે જી ચોક્કસ આપણી સાથે અલ્પેશભાઈ જોડાયા છે સવાલ જણાવશો હેલો જી મેડમ મને ટ્રિપલ સી નું સર્ટિફિકેટ માંગી છે તો ફોર્મ ભરી શકાય છે તમારી જોડે જો SSSC નું સર્ટી અત્યાર હાલ તાત્કાલિક નહીં હોય તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી બરાબર એની અંદર કોમ્પ્યુટર માટે તમારે જે ફોર્મ ભરવાનું છે ત્યાં એક યસ લખવાનું બીજું કે જ્યારે આ પરીક્ષા સૌથી પહેલું જે એના બે વિભાગ છે કે પહેલો વિભાગ પ્રિલિમ પરીક્ષા થશે જેની અંદર 200 માર્કનું એક પેપર હશે બીજો વિભાગ છે એમાં તમે પાસ થશો પછી 100 માર્કનો કોમ્પ્યુટરનો ટેસ્ટ થશે આ 300 માર્કની અંદરથી તમારું મેરિટ બનશે એ મુજબ તમારો ઓર્ડર નીકળશે અથવા તો તમને જાણ કરવામાં આવશે સર્ટિફિકેટ વેરિફિકેશન માટે ધારો કે તમે નપાસ થાય તો કોમ્પ્યુટરના સર્ટીની જરૂરિયાત નથી સર્ટીની જરૂરિયાત પડશે તમે પાસ થાવ તો એટલે તમારે અત્યારે બે કામ કરવાના એક પહેલું એ કે ઓજસ ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને બીજું એ કે ડોએક માન્ય અથવા તો ગુજરાત સરકાર દ્વારા CCCની માન્ય જે પણ કોઈ સંસ્થા હોય એ જગ્યાએ જઈને પહેલું એમાં એડમિશન લઈ લેવાનું અને CCCનું સર્ટી તમારે 3 કે 4 મહિનાની અંદર તો એનો જે કોર્સ હોય 3-4 મહિના કે 6 મહિનાનો એ તમારો પૂર્ણ થતો હોય એના અભ્યાસક્રમ મુજબ તમને આની ભરતી થાય એ પહેલાં તમારી જો સર્ટી આવી જશે એટલે એ વખતે સર્ટી આપણે રજૂ કરવાનું અત્યારે કે રજૂ કરવાનું હોતું નથી અથવા તો અત્યારે CCCના સર્ટીની કોઈ પણ ઝેરોક્સ આપણે ત્યાં કોઈ મોકલવાની હોતી નથી માત્ર કોમ્પ્યુટરનું જ્ઞાન છે એમાં યસ કે નો બે જ કોલમ હોય એમાં યસ લખવાનું હોય બીજું કંઈ વિશેષ એમાં હોતું નથી જી ચોક્કસ થી ખાસ પગાર ધોરણની જો વાત કરવામાં આવે પગાર ધોરણ કેવી રીતે રહેશે કેવી રીતે પગાર વધશે તે પણ એક મોટો સવાલ છે અહીંયા આપણે જોઈએ તો જે ફિક્સ પગાર છે બરાબર તો અત્યારે ફિક્સ પગારની અંદર થોડોક ઓક્ટોબર મહિનાની 1 તારીખથી ફેરફાર આવેલો છે ધારો કે પહેલા જે સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કને 7,800 રૂપિયા ફિક્સ પગાર મળતો હતો પણ 1 ઓક્ટોબરથી ગવર્મેન્ટ દ્વારા એક ફેરફાર કરી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અને એનો પગાર 10,000 રૂપિયા કર્યો છે બીજું કે એને વાર્ષિક વધારો 1500 રૂપિયા મળતો રહેશે એવું જે જાહેરાત છે એની અંદર આપેલું છે વાર્ષિક વધારો એટલે કે ધારો કે 10,000 છે તો આ વર્ષે બીજા 1500 વધ્યા 11,500 થયા બીજા વર્ષે 1500 વધ્યા એટલે તમે ગણો તો 13,000 થયા એમ એ 5 વર્ષમાં ફૂલ પગારમાં હોય ત્યાં સુધી લગભગ ફૂલ પગારની નજીક પહોંચી જાય એ પ્રકારની અહીંયા વ્યવસ્થા થયેલી છે બરાબર એટલે અહીંયા જે પગાર છે ને એ પહેલા એવું હતું 5 વર્ષે કોઈ પણ વ્યક્તિ લાગે તો 5 વર્ષ સુધી ધારો કે 2500-2500 હોય જો 5 વર્ષ પૂરા થાય ત્યાં સુધી પેલું 2500-2500 માં જ રહેતો હતો બરાબર પણ અત્યારે એક આપણને થોડો ફેરફાર થયો દર વર્ષે એમાં 1500 વાર્ષિક વધારો એવું લખેલું છે એટલે 1 ટાઈપ ઓફ ઇન્ક્રીમેન્ટ જેવું છે જી બિલકુલ કમલેશભાઈ આપણી સાથે છે સવાલ જણાવશો હા મેડમ આપણે જે CCCC નું સર્ટી કીધું જી તો આપણે BCA કરેલ છે તો એ સર્ટી ના હોય ચાલે કે જોઈએ જો હવે હું તમે પૂછ્યું CCCC નું બરાબર તો ઘણી જગ્યાએ અર્થઘટન ઉપર પૂરેપૂરો આધાર હોય એટલે કે એક એવી વસ્તુ છે કે અહીંયા તમે BCA કર્યું છે બેટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બરાબર અને CCCC તો અહીંયા ક્લિયરિટી કહી દઉં CCCC એટલે સર્ટિફિકેટ ઓફ કોન્સેપ્ટ ઇન કોમ્પ્યુટર એટલે કે 10મા ધોરણના લેવલનું કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને બીજી એક વસ્તુ એ છે કે BCA એટલે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે પેલું ગ્રેજ્યુએશન લેવલનું થયું છતાં પણ ઘણી જગ્યાએ તમે જાણ તો ઘણા ક્લાર્ક અર્થઘટન કરતા હોય કે MCA કરેલું હોય તો MCA નું સર્ટી નહીં ચાલે પણ તમારે CCCC નું જોશે આવું ઘણી જગ્યાએ અનુભવ થયેલો છે અને કેટલાય વિદ્યાર્થીઓ અમારે જો રૂબરૂ આવેલા સાહેબ મેં તો MCA કરેલું હતું મારું એને વેલિડ ગણ્યું નહીં એટલે ઘણી વખત છે ને અર્થઘટન ઉપર આધાર રહેતો તમારું BCA વેલિડ જ છે તમે CCCC નું સર્ટી નહીં કરાવતો ચાલે કેમ કે તમે તો CCCC ના સર્ટીને જેનું હોય એને ટ્રેનિંગ આપવા માટેના જે કાયદેસરના જે શિક્ષક હોય એના બરાબર તમારી લાયકાત છે એટલે વાંધો નહીં આવે પણ એના માટેનું જે ગુજરાત સરકારની અંદર જીસવાનમાં કે ગુજરાત સરકારની બીજી વેબસાઇટ ઉપર જે GR આપેલો છે એની કોપી લઈ લેજો બાકી જો પાસ થઈ ગયા તો એ વખત થોડીક તકલીફ થઈ જશે ચોક્કસ આપણે સાથે અન્ય કોલર છે ધવલભાઈ સવાલ જણાવો હા આપણે સાહેબ શું હોય છે મારે અત્યાર સુધી ઘણી બધી પરીક્ષાઓ આપી હોય છે ને એમાં એવું થતું હોય કે 2-5 માર્ક માટે રહી જવાતું હોય છે તેના માટે શોર્ટકટ તૈયારી શું કરી શકાય એમ
તમારી જે સમસ્યા છે ને, તમારે એકલાને નહીં સમગ્ર આખા ગુજરાતની સમસ્યા છે કે ધારો કે અત્યારે આપણે વાત કરી કે 152 જેટલા છોકરાઓ છે બરાબર. હવે કોમન વસ્તુ તમારે જોવું હોય તો જોજો કે 16 તારીખે છેલ્લું ફોર્મ ભરજો તો 3 લાખની આજુબાજુ એના ફોર્મ ભરી જશે. બીજું કે ઉંમરની અંદર 5 વર્ષનો વધારો બરાબર, તો એ જે આગલી તૈયારી કરતા હતા ને એ 1-1.5 લાખ રહી ગયા છે ને, એ આની અંદર ફોર્મ ભરી જશે. હવે એક કોમન વસ્તુ છે કે 152 જેટલી જગ્યાઓ હોય અને 1.5 લાખ ઉમેદવારે ફોર્મ ભર્યા હોય અને તમે બરાબરની તૈયારી ના કરો અને તમે એવું વિચારો કે ભાઈ અમુક બુક વાંચી લેશ તો ચાલશે, એકાદ 2 કલાક વાંચી લેશો ચાલશે. અહીંયા તો રીતસર ની તમારે મહેનત કરવી પડે. ધારો કે તમે FY, SY અને TYમાં સામાન્ય તમારે સર્ટી મળવાનું છે જ્યાં તમને જોબ નથી મળવાની, છતાં પણ તમે તે ઇન્ટરનલની 3-3 પરીક્ષાઓ આપતા હોય, એક્સટર્નલની તમે એક્ઝામ આપતા હોય, આટલી 3 વર્ષની તૈયારી કરીને માત્ર તમે ગ્રેજ્યુએશનનું સર્ટી લો છો. અહીંયા તમને માત્ર 2 મહિનાની અંદર આખી જોબ મળવાની છે. ધારો કે અંદર એવું લખ્યું કે જાન્યુઆરી 2016ની અંદર આની પરીક્ષા થશે અથવા તો ડિસેમ્બર 2015માં, તો આ જે એક્ઝામ થવાની એ 2 વર્ષની અંદર તમારું આખું ભવિષ્ય બનવાનું છે બરાબર. એટલે તમે પૂરેપૂરી જો તૈયારી નહીં કરો ને એવું વિચારશો કે 1 કલાક વાંચી લઈશ, જોબ કરી લઈશ, પછી પાછળથી વાંચી લઈશ બરાબર, અથવા તો હું ક્લાસ નહીં કરું કે આ મટીરિયલ નહીં લાવું, તો શક્ય નથી. તમારે કોઈ સારા ક્લાસીસ જે હોય એની અંદર નજીકના ક્લાસીસમાં તમારે જોઈન્ટ થઈ જવાનું, એની પ્રિપરેશન પૂરેપૂરી તૈયારી કરવાની, એના 10-1 જેટલા જે જૂના પેપર છે એની તૈયારી કરવાની. તો 10-15 પેપરની તમે તૈયારી કરશો, યોગ્ય કોઈ ક્લાસીસની અંદર તમે એડમિશન લેશો તો તમે આ 2-3 માર્કે જે રહી જશો ને એ તમારી ફરિયાદ દૂર થઈ જશે. નિલેશભાઈ આપનો સવાલ જણાવો. હા મેડમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા મેડમ, અત્યારે જે GSSB ની જે સબ ઓડિટર ને ટ્રેઝરી ઓફિસ ની જગ્યાઓ પડી છે જી, તો એમાં જે પોસ્ટ માટેનું 120 માર્ક્સ તો પૂછાય છે ને, બસ 60% જી, તો એમાં શું પૂછાશે એ જોવું હતું મેડમ મારે. તમે જે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી અધિક્ષકની વાત કરી એનું ઓલરેડી આના પછી આપણે લેવાનું જ છે. એટલે એ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની અંદર તમારે 2 પ્રકારનું પેપર મળશે. ધારો કે તમે 120 માર્કનું જે તમે કીધું બરાબર, તો એમાં જે 200 માર્કનું હશે એમાં 81 માર્કનું GSR છે. 120 માર્કનું જે છે ને એમાં તમારે કચેરી અધિક્ષકની અંદર એ ઓલરેડી BCA કરેલું હોય, BCOM કરેલું હોય, MBA કરેલું હોય, મેથ્સની અંદર જેને સ્ટેટિસ્ટિક કરેલું એવા વ્યક્તિ જ ફોર્મ ભરી શકશે. અને વાણિજ્ય વિભાગ માટેની જાહેર એના બધા પ્રશ્ન આવશે. કુમાર પ્રકાશનની એની અંદર એક બુક છે કચેરી અધિક્ષકની અને જે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટરની જાહેરાત હતી આના પહેલા જે આપણે વાણિજ્ય વિભાગ નાણાં વિભાગની અંદર આ જાહેરાત હતી ઓડિટર માટેની, એ ઓડિટરની કુમાર પ્રકાશનની 200 રૂપિયાની બુક છે એ તમે લઈ લેજો. એની અંદર સંપૂર્ણ પ્રશ્ન તમારા MCQ સ્વરૂપે આપેલા છે. તમે તે 120 માર્કનું શું પૂછા છે કીધું એનું આખું સોલ્યુશન છે. આપણી સાથે અનેક કોલર છે, સવાલ જણાવશો જી, આપનો સવાલ જણાવશો. લાગે છે તેમની સાથે સંપર્ક કપાઈ ગયો છે. હવે ખાસ કરીને કોર્સની વાત કરવામાં આવે, અત્યારે જે એક્ઝામ છે તેની અંદર કોર્સ કેવી રીતનો રહેશે અને કેવી રીતે ભાગ પાડવામાં આવશે, માર્ક્સનું આખું માળખું કેવી રીતે છે? અત્યારે અહીંયા જોઈએ તો આખો કોર્સ છે ને થોડો અપડેટ થયેલો આવેલો છે કે ધારો કે એક પ્રકારે 1 ટાઈપ ઓફ GPSC નો કોર્સ હોય એ પ્રકારનો લાગે એવો સરસ મજાનો કોર્સ છે. પહેલા એવું હતું ગૌણ સેવા પસંદગીની પરીક્ષા લેવાની તો 100 માર્કનું પેપર હતું, એક જ પેપરમાં એ સિલેક્ટ થઈ જાય, પછી એની પાછળથી બીજી કોઈ વધારાની પરીક્ષા ન હોય, સામાન્ય કદાચ 15-20 માર્કનું ઇન્ટરવ્યુ હતું. અહીંયા જોઈએ તો અહીંયા ઇન્ટરવ્યુ છે નહીં. અહીંયા જે 200 માર્કનો કોર્સ આપ્યો છે એમાં સૌથી પહેલા 80 માર્ક સામાન્ય જ્ઞાન GS, એ સામાન્ય જ્ઞાનની પૂરેપૂરી તૈયારી ના કરે તો એવો વિદ્યાર્થી જે છે એ ટોટલી એમ એવું કહેવાય કે એને સફળતા નથી મળતી, પણ એ નિષ્ફળતા એવી પરિસ્થિતિ છે. અહીંયા આપણે જોઈએ તો સામાન્ય જ્ઞાન જે છે એમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતની સંસ્કૃતિ, ભારતનું બંધારણ બરાબર, આ એક આખો ટોપિક આપી દીધો છે. બીજું પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એટલે કે GPSCની જે પરીક્ષા લેવાય એનું પેપર 1 હતું, એની અંદર આ બધા વિષયો અંદર આપેલા હતા, એ બધા વિષયો અહીંયા 80 માર્કની અંદર એક એડ કરેલા છે. બીજું આપણે અંદર જોઈએ તો ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે કે મેથ્સના પણ આપેલા 80 માર્કનું અને સામાન્ય જ્ઞાન GSની તૈયારી કરવાની, એ તૈયારી થયા પછી અને 40 માર્કનો અંદર બીજો ટોપિક છે એમાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગ્રામર. ધારો કે ગુજરાતી ગ્રામર કહીએ તો જોડણી, સંધિ, રૂઢિપ્રયોગ, કહેવતો, અલંકાર, છંદ, સમાસ આ બધું આવશે. અને એમાં જે ગુજરાતી ભાષા અને સાહિત્યકારો કીધું તેની અંદર જે સાહિત્યકારો છે એની અંદર આપણે જોઈએ તો દલપતરામથી અગાઉથી એટલે કે કવિ નરસિંહ મહેતાથી શરૂઆત કરી અને રાજેન્દ્ર શાહ સુધી અને અત્યારે આધુનિક જે કંઈ પણ નવી કૃતિઓ બની હોય, જે કોઈ સાહિત્ય એકેડેમીનો એવોર્ડ મળ્યો હોય, એ બધા જ પ્રશ્ન આપણને અહીંયા આવતા જોવા મળશે. ત્રીજો વિભાગ છે અંગ્રેજી ગ્રામર કે જે 40 માર્કનું આપ્યું છે, જે ધોરણ 1 થી 10 સુધીનું હોય બરાબર, એ અંદરથી શરૂ કરીને છેક 12મા સુધીનું જે ગ્રામર હોય તેના પ્રશ્ન પૂછાય. અને લાસ્ટ એમાં ગણિત એ જે છે એ 30 ગુણનું આપેલું છે, એટલે કે એની અંદર ગણિતના જે પ્રશ્નો આવતા હોય 1 થી 10મા ધોરણ સુધીના રિઝનિંગ સિવાયના એ અહીંયા પૂછાય છે. આમાંના એક પણ ટોપિક એનો કાચો હોય તો જે મેરિટ જનરલી બનતું હોય, ગઈ વખતે જે આ બિન સચિવાલયની પરીક્ષા લેવાય તો 120ની આજુબાજુ મેરિટ બન્યું હતું, 120, 121 SC ST OBC જનરલ એનું, તો એ 125ની ઉપર જો તમે માર્ક્સ નથી લાવી શકતા તો તમને જે
કોમ્પ્યુટરનો ટેસ્ટ વિભાગ બે એમાં જવા મળતું નથી, એમાં જવા નહીં મળે એનો મતલબ નિષ્ફળતા મળશે. એટલે આખો જે કોર્સ છે એની સંપૂર્ણ તૈયારી બે મહિનામાં એકદમ પરફેક્ટ રેગ્યુલરલી 5 કે 6 કલાક જેટલી ક્લાસીસ અથવા તો રૂબરૂ ઘરે તૈયારી કરવાથી સફળતા મળી શકે, નહીં તો ખાલી એવું લાગે ફોર્મ ભર્યું અને ક્લાર્કનો અનુભવ લીધો. જી ચોક્કસથી, આપણે હજુ પણ કેટલાક સવાલો છે તેના જવાબ મેળવીશું આપની પાસેથી, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. અને પછી ઘોડો જોરથી ભાગ્યો. તપડાક 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 તપડાક. હવે સ્ટોરી ફિનિશ કરીએ. ઘોડો તો ઉભો જ નથી રહેતો. તમારી સ્કિન આટલી સોફ્ટ. નવું સંતુર બોડી લોશન, સકુરાના ફૂલ અને ચંદનના ગુડથી ભર્યું સંતુર બોડી લોશન, જે ત્વચામાં જલ્દી સમાય અને આપે તમને બેબી સોફ્ટ ત્વચા. તમારી સ્કિન કેટલી સ્મૂથ, બિલકુલ મારા જેવી. તો બેબી સોફ્ટ ત્વચા માટે સંતુર બોડી લોશન. અજમાવો ક્લોઝ અપ ડીપ એક્શન એન્ટીજમ માઉથ વોશ ફોર્મ્યુલા સાથે અને મેળવો જબરજસ્ત તાજગી અને સફેદ સ્મિથ. ક્લોઝઅપ, જબરજસ્ત તાજગી, જબરજસ્ત પળો. આજ હી ઘર લે આઈએ ભારત કી સબસે જ્યાદા બિકને વાલી અત્યાધુનિક મિલ્સન ડાટા ચકી, ઓર ઘર બેઠે હી પાઈએ શુદ્ધ ઓર હેલ્ધી હોમ મેડ આટા. મિલ્સન ઘરેલુ આટા ચકી, અપને ઘર કે આટે કી બાત હી કુછ ઓર. મિલ્સન ઘરેલુ આટા ચકી. મિલ્સન. ભાભી, આટલા મેલા કપડા, વીલ ટ્રાય કરો. વીલ નવો છે અને વધારે સારો છે, પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વીલ આવા આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ, ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી, હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વીલ ની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખજો. કુછ બદલ ગયા હૈ. અબ લક્સ મેં ભરા બેમિસાલ ફ્રેન્ચ રોઝિસ કા બેસ્ટ એવર લક્સ પરફ્યુમ. દેખા લક્સ પરફ્યુમ કા અસર, બેસ્ટ એવર લક્સ પરફ્યુમ, નયા લક્સ. ये रॉकी का स्टाइल है. रॉकी के स्टाइल अनेक, रंजीत रॉकी अपना अपना स्टाइल है. गुड नाइट पापा. रफ हाथ એ થાય છે સાધારણ હેન્ડ વોશ ના રોજિંદા વપરાશ થી. પ્રસ્તુત છે નવો સંતુર હેન્ડ વોશ. સેન્ડલવુડ રાખે તમારા હાથ ને કોમળ. સંતુર હેન્ડ વોશ, આના એસેન્શિયલ ઓઇલ્સ જંતુઓ સામે લડે નેચરલી. હેલો સોફ્ટ હેન્ડ્સ. સંતુર હેન્ડ વોશ, જંતુઓ પર ટફ, હાથ પર સોફ્ટ. શું તમારે સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવી છે? એ પણ તમારા ઘર થી 10 કિલોમીટર નજીક ના વિસ્તાર માં? www.gadvizcurrentaffairsmagazine.com પર આપના નામ નું આજે જ રજીસ્ટ્રેશન કરાવો. વેલકમ બેક. આપણે ચર્ચાને આગળ વધારીએ ત્યારે વાત ચાલી રહી છે ગૌણ સેવા પસંદગી મંડળમાં જે ખાસ એક્ઝામ્સ જે આવવાની છે તેના કોર્સની વાત કરી. જે ગઢવીજી, આપે જણાવ્યું કે 80 માર્ક્સમાં સામાન્ય અભ્યાસની તૈયારી કરવી ખૂબ જરૂરી છે, તો તે કેવી રીતે? 80 માર્ક્સમાં તમામ સામાન્ય જ્ઞાન આવી જાય તે કેવી રીતે તૈયારી કરવી પડશે? 80 માર્કમાં આપણે સામાન્ય જ્ઞાન જોઈએ તો અહીંયા વાત કરી ધારો કે ગુજરાતનો ઇતિહાસ, બરાબર. તો જ્યારે ગુજરાતના ઇતિહાસના જે પ્રશ્ન નીકળતા હોય તો એમાં ગુજરાત ક્યાંથી બન્યું, કેવી રીતે બન્યું, ત્યાંથી શરૂઆત થાય. એટલે ધારો કે ડાંગ જિલ્લો છે, બરાબર, તો એને દંડકારણ્ય તરીકે ઓળખવા
રાખવામાં આવતું. હવે તમે જુઓ તો ઈસવીસન પૂર્વે બીજી સદી પહેલાંની વાત છે, છતાં પણ અત્યાર સુધીની ગૌણ સેવા પસંદગી મંડળની જેટલી પણ પરીક્ષાઓ લેવાઈ હોય, જીપીએસસીની જેટલી પણ પરીક્ષાઓ લેવાઈ હોય અથવા તો ગુજરાતના અન્ય કોઈ બોર્ડની લેવાય તો એમાં આ દંડકારણી વાળો પ્રશ્ન ઘણી જગ્યાએ રિપીટ થયેલો, લગભગ તમે ગણવા બેસો ને તો 50-એક વખત નીકળશે. એટલે ત્યાંથી શરૂઆત થઈ અને અત્યારે લેટેસ્ટમાં જે પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધીના બધા જ પ્રશ્ન આવે બરાબર. એટલે તમે વિચાર કરો કે અહીંયા જે 9 ટોપિક આપેલા છે એ 9માંથી એક ટોપિક 80, એટલે 10-એક માર્કની અંદર આટલી બધી વિશાળ વસ્તુ આવે. એટલે એની તૈયારી પૂરી રીતે કરવી જરૂરી છે. જી શક્તિભાઈ, આપનો સવાલ જણાવો. હા, અમારો સવાલ એ છે કે 12 પાસ ઉપર આ જોબનું નામ શું છે? પહેલા જોબનું નામ જે છે ને એ કાર્યક્રમ ચાલુ થઈ વખતે શરૂઆતમાં જ 12 લખેલો હોય, છતાં પણ તમને ફરી કહી દઉં કે ભાઈ જે સચિવાલય વિભાગ ખરો ને એમાં સિનિયર ક્લાર્ક વર્ગ 3ની જગ્યાઓ લેવાની છે અને જે કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ છે ને એ ફોર્મ ભરી શકશે. બીજું કે તમે 12 પાસનું કીધું ને તો 12 પાસ પહેલા 5 વર્ષ પહેલા લેવાતા હતા ક્લાર્ક બરાબર, એ જ પેલું તલાટીનું એ થતું હતું એના પહેલા. અત્યારે હવે જે પણ ક્લાર્કની જાહેરાત આવે છે ને પાછલા 2 વર્ષથી એ ગ્રેજ્યુએશન લેવલની જ આવે છે, ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ ના હોય એ ફોર્મ ભરી નહીં શકે એ પ્રકારની જ હોય છે. દિલીપભાઈ, આપનો સવાલ જણાવશો. જી સવાલ જણાવો આપનો. સભી સાથેનું પણ સંપર્ક કપાઈ ગયો છે. આપે જણાવ્યું કે 80 માર્ક્સની વાત કરી સામાન્ય જ્ઞાનની, ત્યારબાદ હવે વાત કરીએ ગ્રામરની. ગુજરાતી ગ્રામરની જો વાત કરવામાં આવે તેમાં કેવી રીતનું રહેશે? ગુજરાતી ગ્રામર જે છે બરાબર, ધારો કે અત્યારે વાત કરીએ તો આની જે ઉંમર મર્યાદા છે 35 વર્ષની ઉંમર સુધી ઓપન કેટેગરીનો કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકશે બરાબર. તો અહીંયા ગુજરાતી ગ્રામર છે ને હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ 10મા ધોરણમાં 12મા ધોરણમાં હોય ને તેની ઉંમર 16 વર્ષ કે 18 વર્ષ કે 15 કે 17 એની આજુબાજુ હોય, હવે એને ભણવાનું એ વખતે ગ્રામર છૂટી ગયું હોય પછી 25-26 વર્ષની ઉંમર એટલે એ અત્યારે ગ્રેજ્યુએટ થયા પછી બરાબર, જનરલી જેટલા પણ અત્યારે ફોર્મ ભરતા હોય ને તો ગ્રેજ્યુએટ થયા પછીના 3-4 વર્ષ પછી પહેલા પ્રાઇવેટમાં જોબ કરી આવે ત્યાં કંટાળી જાય પછી છેલ્લે સરકારી અલંકાર આ બધાના એના નિયમો શીખવા પડે. કેમ કે દરેક અંદર કેવું થાય, 2 સમાસ પૂછ્યા હોય, 2 રૂઢિપ્રયોગ પૂછ્યા હોય, 2 કહેવત પૂછી હોય, 2 અલંકાર હોય અને 2 તમે જુઓ તો છંદ આપેલા હોય, તો એ પરફેક્ટ તૈયારી ના હોય તેનો જવાબ આપી શકાતો નથી. ચોક્કસ. હવે આપણે આગળ વાત એ પણ કરીશું કે ગુજરાતી માધ્યમની અંદર ભણેલા છે તેમને વાંધો નથી આવતો, પરંતુ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે તેઓ કેવી રીતે તૈયારી કરશે જાણશું એક બ્રેક બાદ. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. મિસિસ શર્મા, દરેક ચીજ વધુથી વધુ દિવસ ચલાવે છે. અરે, આનાથી વધુ દિવસ સુધી નથી ચલાવી શકે? આ તો ગળે જ છે. ચેલેન્જ, સૌથી ઝડપી વિમ્પર ચડી ગયું છે. એક સ્પેશિયલ સુરક્ષા કવચ જેને પાણીથી બચાવે જેથી એ ગળે ઓછો ચાલે વધુ. નવો વિમ ચાલે 4 દિવસ સુધી વધુ. Success means nothing to me if it isn't hard to get. Denver Hamilton, the real scent of success. Zamana badal jata hai, par hamesha saath rehta hai United Pressure Cooker. Khaye jao, khaye jao, United Eagle. Gaaye jao, khaye jao, khaye jao, United ke gun gaaye jao. આકાશ કે ગાબ તો યાર, ધવન એટલે સ્લિમ ક્યુર થયા? તમે બંને પણ અમારી જેમ ગોળ મટોળ હતા ને, આખરે સિગરેટ શું છે? કોઈ સિગરેટ વિગરેટ નથી, સહેલું છે. તમે પણ સ્લિમ બની શકો બિલકુલ અમારી જેમ જ. ચાલો ઘરે જઈએ. આ શું છે? ન્યુટ્રીસ્લિમ. ન્યુટ્રીસ્લિમ, ન્યુટ્રીસ્લિમ સ્લિમ અને સુંદર દેખાવામાં મદદ કરે. ન્યુટ્રીસ્લિમ મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ. શું તમારે જીપીએસસી કે યુપીએસસી પાસ કરવી છે? ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન. તમારે તલાટી કે પીએસઆઈ બનવું છે? સ્પર્ધાત્મક પરીક્ષા વિશેનું ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન આજે જ ખરીદો. લેખક પ્રફુલ્લ ગઢવી.
વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. જે પ્રમાણે આપણે બ્રેક પહેલા વાત કરી, હવે માધ્યમની જો વાત કરવામાં આવે, પ્રભુજી એક એવો સણસણતો કહી શકાય આ સવાલ, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધી રહ્યો છે, વધારે વધારે સ્ટુડન્ટ અંગ્રેજી માધ્યમના હોય છે, પરંતુ જે પણ જે એન્ટ્રન્સ એક્ઝામ્સ લેવાતી હોય છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, તે ગુજરાતીમાં હોય છે, તો આ વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરે? અહીંયા આપણે જોઈએ બરાબર, તો આ વર્ગ 3 ની પરીક્ષા છે અને સિનિયર ક્લાર્કની સચિવાલય વિભાગની છે, અને એના જે બધી આપણે જોઈએ તો ગુજરાતની મુખ્ય ભાષા ગુજરાતી છે, એટલે આ પરીક્ષા છે ને એ ગુજરાતી ભાષામાં લેવાશે. અને ધારો કે અંગ્રેજી માધ્યમના કોઈ વિદ્યાર્થી હોય અને પરીક્ષા આપશે, તો એવું અંદર એવું નહીં લખ્યું કે અંગ્રેજી માધ્યમવાળો નહીં આપી શકે એમ, બરાબર. પણ આ જે પેપર છે ને ઓબ્જેક્ટિવ હશે, એટલે અંગ્રેજી માધ્યમવાળો કોઈ પણ વ્યક્તિ હોય એ પોતે સમજી શકતો હોય અને એ વ્યવસ્થિત વાંચી શકતો હોય કે ભાઈ ગુજરાત જે છે બરાબર એની અંદર અમદાવાદની સ્થાપના ક્યારે થયેલી, તો કેટલો સમયગાળો, તો એને એ સાલ યાદ હોય કે ભાઈ 1411 કેવું, તો એના ઉપર ટીક કરી શકશે. બીજું કે અહીંયા આપણે જોઈએ તો જીપીએસસીની પરીક્ષા છે ને ગુજરાતી અંગ્રેજીમાં લેવાય હતી, અને પછી તમે જો કેવો ગૂંચવાડો આખો ઉભો થયો જોરદાર કે હજી એની મુખ્ય પરીક્ષા નથી લેવાય, એટલે અહીંયા છે ને એ ગુજરાતીની અંદર ઓબ્જેક્ટિવમાં જ છે અને ગુજરાતીની અંદર જ આખી આ પરીક્ષા થશે. જી ચોક્કસ. આપણી સાથે અનેક કોલર છે, વિશાલભાઈ સવાલ જણાવશો. હાજી, આઈડિયા આપણે નાયબ મામલતદારની જે છે ને હતી જે એકદમ, એમાં અમારા છે ને 51 કઈ છે ને ફાઈ છે બરાબર. તો આપણે હું આપણે એની છે ને જે આપણે હવેની જે એક્ઝામ થવાની છે એની છે ને પ્રિપેરેશન હું હવે કરું છું. તો પછી હવે જે આઈડિયા હવે આઈડિયા આપવામાં જાહેરાત આવી છે, તો પછી હવે છે ને શું આપણે છે ને થાય કે ભાઈ એરા એની પ્રિપેરેશન કરું કે પછી છે ને પેલાની છે ને કરું, ને આપણે છે ને એરા એમાં છે ને 51 જો હોય તો આપણે એરા એમાં ચાન્સીસ ખરા એ જાણવું હતું એમ નાયબ મામલતદાર માટે. જો એક તમને પહેલી વાત કહી દઉં કે તમે પહેલા તો જે પરીક્ષા આપો છો નાયબ મામલતદાર લેવલની આપી બરાબર, એટલે કે મામલતદાર કક્ષાની થઈ ગઈ, નાયબ મામલતદાર અને મામલતદારનો બહુ ડિફરન્સ નથી. બીજું કે અહીંયા જે પરીક્ષાનો જે કોર્સ આપ્યો છે એને જાહેરાત કાઢીને જોઈ લો, અહીંયા જે ગુજરાતી ગ્રામર તમને આપ્યું છે કે ભાઈ ગુજરાતી ગ્રામર જે છે તો 50 ગુણની અંદર સાહિત્ય બંને આવે, તો તમારે ત્યાં ગુજરાતી માર્કનું છે ને 100 માર્કનું નાયબ મામલતદારમાં પેપર આવશે. જૂના પેપર 2 વેબસાઇટ ઉપર મૂકેલા છે, એ જરા જોઈ લેજો. બીજું કે અહીંયા તમને અંગ્રેજી ગ્રામર કીધું 40 માર્કનું, તો અંગ્રેજી ગ્રામરનું એ તમારું ઓલરેડી પેપર 100 માર્કનું આવવાનું જ છે, અને જે મુખ્ય પરીક્ષાનું જે છે ને જીએસનું પેપર એની અંદર આના બધા ટોપિકમાં ભારતનો ઇતિહાસ નહીં આવશે. એટલે તમે નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમને અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં થવાનો કે અલગ અલગ કોર્સ નથી. ગુજરાતની અંદર ગુજરાતી ગ્રામર એટલે તમે એના હજુ બીજા 50,000 વર્ષ જતા રહેશે ને તો ગુજરાતી ગ્રામરમાં કશું બદલાવાનું નથી બરાબર, એટલે એક જ વસ્તુમાં ડબલ તૈયારી છે. ચોક્કસથી પ્રફુલજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપે જાણ્યું કે આજે જે પ્રમાણે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ છીએ, આવી જ રીતે દર રવિવારે નવા સબ્જેક્ટ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર. हर भारतीय जो विदेश में बसा है वो हर रोज शाम को यही सोचता है कि मैं कब वापस भारत जाऊं, बहुत सारे लोगों तक पहुंच सकूं, ऐसा ही मैं कुछ करूं कि ये मेड इन इंडिया. લાઇટ્સ કેમેરા એક્શન, હું આપની એન્ટરટેનમેન્ટ ક્વીન પ્રિયંકા. આજે કરીશું ધમાલ, આજે જોઈશું ડ્રામા અને સાથે એન્જોય કરીશું મ્યુઝિક મસ્તી. અમદાવાદમાં સલમાને વરસાવેલા પ્રેમની વાત, મળીશું પ્રેમના કેપ્ટન ઓફ ધ શિપને, લગાવીશું ટોપ 5 ના તડકા, સ્પેશિયલ ગેસ્ટ સાથે સ્પેશિયલ મુલાકાત, સાથે સાથે બોલિવૂડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલિવૂડ હલચલ. સો લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ ધ લાઇટ્સ કેમેરા એક્શન. રિસેન્ટલી જ અમદાવાદના મહેમાન બન્યા હતા ખુદ ભાઈજાન સુલતાન સલમાન અને પ્રેમની પ્રિન્સેસ સોનમ કપૂર. ખાદીને પ્રમોટ કરવા માટે ઓર્ગેનાઇઝ થયેલા આ ફેશન શોમાં સલમાને રેમ્પ પર વોક પણ કર્યું અને પોતાના કેટલાક સિક્રેટ્સ પણ કર્યા શેર. આ ફેશન શોની કેટલીક સ્પેશિયલ મોમેન્ટ્સ પર કરીએ એક નજર.
આ નામ હી કાફી હે એન્ટરટેનમેન્ટ ગ્લેમર અને એલિગન્સ ને ડિફાઈન કરવા માટે સલમાન ઓન સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન પાર્ટી માં હોય કે રેમ્પ પર તે ઓલવેઝ પોતાના ફેન્સ ના દિલો ના સુલતાન બનીને રાજ કરે છે અમદાવાદ માં પણ રીસેન્ટલી જ ખાદી ને પ્રમોટ કરવા માટે ઓર્ગેનાઇઝ થયેલા એક્સ ફેશન શો માં સલમાને બતાવ્યા પોતાના સુલતાની મિજાજ સલમાન માટે બેસબરી થી થઈ રહ્યો હતો દેશના મોસ્ટ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ IIM અમદાવાદ ના ગ્રાઉન્ડ માં ખાસ સલમાન અને સોનમ માટે સજાવાયેલા રેમ્પ પર ઓર સલમાન આયે સુલતાન આયે ઓર બસ આતે હી છા ગયે રોહિત બાર રાજેશ પ્રતાપ સિંહ અને 11-11 જેવા દેશના પોપ્યુલર ડિઝાઇનર્સ ના ખાદી કલેક્શન સાથે સલમાને રેમ્પ પર પોતાની જ અદામાં કર્યું વોક એન્ડ હી વોઝ એઝ ઓલવેઝ માઇન્ડ બ્લોઇંગ ખાદીના બેહદ શાનદાર ડિઝાઇન આઉટફિટમાં બેહદ જચી રહ્યા હતા દેશના આ બિગેસ્ટ સુપરસ્ટાર સલમાનનો સાથ આપવા તેની પ્રિન્સેસ સોનમે પણ કર્યું વોક